नमस्कार मित्रों, सुप्रभातम। मित्रों, आज आप पाठ दस दौवारिकस्य सेवा निष्ठा एटले कि द्वारपालनी सेवा निष्ठा। मित्रों, आ पाठ में आप सौ प्रथम परिचय मेळवीशुं, त्यार पछी आ पाठनी थोड़ी कथावस्तु सांभळीशुं अने पछी आ पाठनो शब्दार्थ सहित अनुवाद करीशुं। सौ प्रथम मित्रों, आपणे आनू कथा वस्तु एटले के विषय परिचय आपणे जोईए छीए के राजस्थान में जन्मेला परंतु विद्याभ्यास माटे वाराणसी गयेला अने त्याज कायमी रीते वसी गयेला पंडित अंबिका दत्त व्यासनुं आधुनिक संस्कृत साहित्यकारोमां विशिष्ट स्थान छे। तेओ पोताना आधुनिक उपन्यास शिवराज विजय नामनी कृतिथी जाणीता बन्या छे। संस्कृतमां रचायेली आ नवलकथा प्रकारनी कृतिनी शैली सरस छतां गंभीर छे। तेनो कथा प्रवाह सतत वहेतो रहीने पाठकने साधंत जकड़ी राखे छे। आ कृतिमां छत्रपति शिवाजी महाराजे करेला अनेक साहसिक पराक्रमोनी कथा छे। आमां समयांतरे एमणे मेळवेला विविध विजयोनी गाथा पण वणी लेवामां आवी छे। शिवाजीने मेळवेला आ बधा विजयोनी पाछळ अनेक परिबळो कार्यरत हता। खास तो तेमनो नानामां नानो सेवक पण प्रामाणिक, निष्ठावान अने स्वामी भक्त हतो। आ वातनुं समर्थन प्रस्तुत अंश करे छे। एक सामान्य फरज बजावतो द्वारपाळ એટલે કે દ્વારરક્ષક કોઈપણ લોભ, લાલચ કે પ્રલોભનથી પર રહીને પોતાના સ્વામીની વફાદારી રહે છે। આ દ્વારરક્ષક આજે પણ પ્રામાણિકતાનો આદર્શ પૂરો પાડી રહ્યો છે। વિદ્યાર્થીઓમાં સેવાભાવના સાથે પ્રામાણિકતાના મૂલ્યોનું સિંચન થાય તે આ પાઠનો ઉદ્દેશ છે। પાઠમાં વપરાયેલા ક્રિયાપદોનો આધાર લઈને કર્તૃપદની સાથે વર્તમાનકાલના ક્રિયાપદોનો સમન્વય સાધતી વખતે ધ્યાનમાં રાખવાની પુરુષ વ્યવસ્થાનો પણ અહીં અભ્યાસ કરવાનો છે। મિત્રો, આ પાઠમાં એક પ્રામાણિક જે દ્વારપાળ છે, દ્વારરક્ષક છે, તેની સરસ રીતે વાત કરવામાં આવેલી છે। હવે આપણે જોઈશું મિત્રો, એકદા દૌવારિકઃ ભવ્યમૂર્તિ સંન્યાસીન અપશ્યતમ। એક દિવસ દ્વારપાળે ભવ્યમૂર્તિ સંન્યાસીને એટલે કે સંન્યાસીની ભવ્યમૂર્તિ જોઈ, અપશ્યત એટલે જોઈ, તતઃ પછી તયો એટલે કે તે બંને વચ્ચે એવમ વાર્તાલાપ અભવત, આ પ્રમાણે વાર્તાલાપ થયો। અહીંયા એવમ શબ્દ એટલે એવમ એટલે આ પ્રમાણે, પછી તે બંને વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો। સંન્યાસી ઉવાચ, સંન્યાસી કહે છે, કથમ, કેમ અસ્માન સંન્યાસીન અપિ તિરસ્કાર કરો છી, શા માટે અમારા જેવા સંન્યાસીઓનો તિરસ્કાર કરો છો? દૌવારિક ઉવાચ, દ્વારપાળ કહે છે, ભગવાન પ્રણમામી, હે ભગવાન, હું પ્રણામ કરું છું, પરંતુ સ્વકીય પરિચય અદત્વા, એટલે કે સ્વકીય એટલે પોતાનો પરિચય અદત્વા એટલે કે આપ્યા વિના, ન કશ્ચિત એટલે કે કોઈને પણ, પ્રવિષ્ટું ન હતી, પ્રવેશ કરવો શક્ય નથી। અહીંયા અહતી એટલે શક્ય, મિત્રો કશ્ચિતની આગળ ન શબ્દ છે, ન હતી એટલે શક્ય નથી। ફરી બોલું છું, દ્વારપાળ કહે છે, ભગવાન હું પ્રણામ કરું છું, પરંતુ પોતાનો પરિચય જાણ્યા વગર કોઈને પણ પ્રવેશ આપી શકીશ નહીં। સત્યમ, સાચે જ, શ્રાંત અયમ તે અપરાધ, તારો આ અપરાધ માફ કર્યો, કિંતુ પરંતુ અધ્ય પ્રભુતિ આસ્તી મારીને ત્વમ, તમે સંન્યાસીન, પંડિતાન, બ્રહ્મચારીન, સ્ત્રીય, બાલા ચ ન અવરોધું શકનોશ. તો મિત્રો, સંન્યાસી કહે છે, બરાબર છે, તમારો આ અપરાધ મેં માફ કર્યો, પરંતુ અધ્ય પ્રભુતિ, અધ્ય એટલે આસ્થી અને પ્રભુતિ એટલે માંડીને, આસ્થી માંડીને તમે સંન્યાસી, પંડિત, બ્રહ્મચારી, સ્ત્રીઓ, બાળકો ને ન અવરોધું શકનોશી એટલે કે તમે અટકાવી શકશો નહીં। સંન્યાસી દૌવારિક ઉવાચ, ત્યારે દ્વારપાળ કહે છે, સંન્યાસીને બહુ ઉત્તમ, સંન્યાસી બહુ બોલ્યા એટલે કે ઘણું બોલ્યા, વિરમ, હવે થોભો, વયમ દૌવારિકા, અમે દ્વારપાળો બ્રહ્મણ અપી આજ્ઞા ન પ્રતીક્ષામાં હોય તે, અમે દ્વારપાળો બ્રહ્માની આજ્ઞાની પણ રાહ જોતા નથી। સંન્યાસી ઉવાચ, સંન્યાસી કહે છે, સાધુ, ભલે, માર્ગમ આદેશય, માર્ગ બતાવ, મહારાજ નિકટે ગતું ઈચ્છામી, હું મહારાજની નજીક જવા ઈચ્છું છું,
જ્યારે દ્વારપાલ કહે છે કે અમે સંન્યાસીઓ બ્રહ્માની આજ્ઞાનું પણ રાહ જોતા નથી, બરાબર, ત્યારે સંન્યાસી કહે છે કે ભલે ભલે સાધુ એટલે ભલે, હવે માર્ગમ આદેશ એટલે કે માર્ગ બતાવો, હું મહારાજની પાસે જવા ઈચ્છું છું. દૌવારિક ઉવાચ, દ્વારપાલ કહે છે ન શક્યમ, તે શક્ય નથી. પ્રભાતે મહારાજસ્ય, સવારે મહારાજના સંધ્યોપાસન કાલે એટલે કે સંધ્યા ઉપાસનાના સમયે પ્રવેશમ કરતું હતી, પ્રવેશ કરી શકો છો, નતું રાત્રો, રાત્રે નહીં. દ્વારપાલ કહે છે આ શક્ય નથી, કહે છે સવારે મહારાજની સંધ્યા ઉપાસનાના સમયે જ આપણે પ્રવેશ કરી શકીએ છીએ, રાત્રે કોઈ પણ નહીં. સંન્યાસી ઉવાચ, ત્યારે સંન્યાસી કહે છે કે કોઈ રાત્રો ન પ્રવેશતી, શું કોઈ એટલે કોઈ પણ રાત્રે પ્રવેશ કરી શકતું નથી. દૌવારિક ઉવાચ, દ્વારપાલ કહે છે આહુતાન ચ પરિચિતાન, આહુતાન એટલે બોલાવેલા અને પરિચિતાન એટલે ઓળખાણવાળા, પરિત્યજ્ય ન કોઈ એમને છોડીને ન કોઈ એટલે કોઈને પણ નહીં. દ્વારપાલ કહે છે જે બોલાવવામાં આવેલા છે તે અને ઓળખાણવાળા છે તેમને છોડીને ન કોઈ કોઈને પણ નહીં. વિશેષતું ખાસ કરીને તો ભવાત દૃશ્ય, તમારા જેવા, ભવત દૃશ્ય એટલે તમારા જેવા, યે જે ખલું એટલે ખરેખર તુંબી ધારક, તુંબડી ધારણ કરનારા, દ્વારમ દ્વારમ ભ્રમતિ, એક દ્વારથી બીજા દ્વાર ફરે છે તેમણે તો ક્યારે પણ નહીં. હવે દ્વારપાલ કહે છે કે બોલાવેલા અને ઓળખાણવાળાને છોડીને કોઈને પણ નહીં, અને ખાસ કરીને તમારા જેવા જે ખરેખર તુંબડી ધારણ કરેલા એક દ્વારથી બીજા દ્વારે ફરે છે તેમને તો ક્યારે પણ નહીં. સંન્યાસી ઉવાચ, સ્વગતમ, મનમાં, મનમાં સંન્યાસી કહે છે સર્વતા સુયોગ્યમ અયમ દ્વાર દૌવારિકમ. સર્વતા સુયોગ્યમ, મિત્રો બધી જ રીતે યોગ્ય એવો અયમ દૌવારિક આ દ્વારપાલ છે. પુનઃ ફરી, ઇમમ પરીક્ષિતમ પ્રતિક્ષિતે, કહે છે પુનઃ એટલે વળી, ઇમમ એટલે આની, પરીક્ષિતમ એટલે પરીક્ષા કરું, ફરી આની પરીક્ષા કરું. પછી પ્રકાશમ, તે મોટેથી કહે છે દૌવારિક અત્રાગચ્છ, દ્વારપા અહીં આવ, કિમપી કથયતુમ ઈચ્છામી, કિમપી કથયતુમ ઈચ્છામી, હું તને કંઈક કહેવા માગું છું. દૌવારિક ઉપસૃત્ય, દ્વારપાલ પાસે જઈને કહે છે કથાય તું ભવાન, કહો. સંન્યાસી કહે તમ તું દૌવારિક, તું તો દ્વારપાળ છે, કદાપી ધનિક ન ભવિષ્યતિ, ક્યારેય પણ ધનવાન થઈ શકીશ નહીં. વનેશુ કંદરાશુ ચ વયમ વિચરામ, કહે છે વયમ એટલે અમે, વનોમાં અને જંગલોમાં, વિચરામ એટલે ફરીએ છીએ, અને સર્વમ રસાયણ તત્વ જાણીમાં, બધું જ રસાયણને જાણીએ છીએ. ફરી બોલું છું, દ્વારપાલ પાસે જઈને કહે છે કહો, તમે કહો. સંન્યાસી કહે છે તું તો દ્વારપાલ છે, ક્યારેય પણ ધનવાન થઈ શકીશ નહીં. અમે વનમાં અને ગુફાઓમાં, કંદરા એટલે મિત્રો ગુફા, અમે વનમાં અને ગુફાઓમાં ફરીએ છીએ, અમે બધું જ રસાયણ જાણીએ છીએ. દૌવારિક ઉવાચ, ભવતુ નામ, ભલે, અગ્રે અગ્રે, આગળ આગળ. સંન્યાસી ઉવાચ, યદી મમ પ્રવેશમ ત્વમ ન અવરોધયસી તમ તરહી તુભ્યમ યથેષ્ટમ રસાયણમ દાસ્યામી, જો તું મને પ્રવેશતા અટકાવીશ નહીં તરહી તો તુભ્યમ એટલે તને યથેષ્ટમ ઈચ્છા મુજબનું રસાયણ આપીશ, તેનાથી પંચાશત તુલા પરિમિતિ, 50 તોલા જેટલું તામ્રમ સુવર્ણમ ભવિષ્યતિ, તાંબુ અને સોનું થશે. દૌવારિક ઉવાચ, દ્વારપાલ કહે છે આ કપટીન, અરે કપટી, વિશ્વાસઘાતમ ઉપદિશસી, વિશ્વાસઘાત કરવાનો ઉપદેશ આપે છે. ન વયમ તાદૃશા, અમે તમારા જેવા નથી. કથય, કહ, કથય એટલે કહો, કહ ત્વમ, તું કોણ છે, કુતા આગચ્છસી, ક્યાંથી આવે છે, અહમ ત્વામ કશ્યચિત ગુપ્તચરમ મન્ય, અહમ એટલે હું તને કોઈકનો ગુપ્તચર માનું છું. દુર્ગાધ્યક્ષમ નિવેદ્યમ એટલે કે રાજાને જણાવીને, નિવેદ્ય એટલે જણાવીને, ત્વામ તને દંડયિષ્યામી, દંડ પાવીશ, સ તમ તે ત્વામ વિજ્ઞાય, ત્વામ એટલે તને અને વિજ્ઞાય એટલે જાણીને, તે તને બરાબર જાણીને યથોચિતમ કરી શકી, યોગ્ય ઉપચાર કરશે અથવા યોગ્ય સજા કરશે. ફરી બોલું છું, આ કપટી, અરે કપટી, વિશ્વાસઘાતનો ઉપદેશ આપે છે. વયમ ન તાદૃશ્ય, અમે તમારા જેવા નથી. બોલ, તું કોણ છે, ક્યાંથી આવ્યો છે,
હું તને કોઈનો ગુપ્તચર માનું છું, રાજાને જણાવીને તને યોગ્ય દંડ અપાવીશ, તે તને બરાબર જાણી અને યોગ્ય દંડ કરશે. સંન્યાસી ઉવાચ. સંન્યાસી કહે છે, પરિતજ્ય પરિતજ્ય, છોડી દો છોડી દો. ન અહમ પુન આગમિષ્યામી, હું ફરી આવીશ નહીં. ન એવમ પુન કથયિષ્યામી, ન એવમ એવમ એટલે આવું ફરી વાર કહીશ નહીં. દૌવારિક તત વિગણ્ય, દ્વારપાળ તેને અવગણ્યા વગર તમ હસ્તેન ગૃહીત્વા, તેના હાથથી પકડીને નયતિ એટલે લઈ જાય છે. ફરી બોલું છું, સંન્યાસી કહે છે છોડી દો છોડી દો, હું ફરી વાર આવું કરીશ નહીં અને ફરી વાર આવું બોલીશ પણ નહીં. દ્વારપાળ તેને ગણકાર્યા વગર તેનો હાથ પકડીને લઈ જાય છે. સંન્યાસી ઉવાચ, પ્રબલ પ્રકાશ દીપસ્ય સમીપે. પ્રબળ એટલે ખૂબ જ પ્રકાશવાળા દીવાની પાસે, સમીપ એટલે પાસે જઈને સંન્યાસી બોલે છે. દૌવારિક દ્વારપાળ, અપી જાનાસી મામ, મામ એટલે મને તું જાણે છે. દૌવારિક ઉવાચ, નિપુણમ નિરીક્ષમ, નિપુણમ એટલે બરાબર નિરીક્ષણ કરીને દ્વારપાળ કહે છે, અરે આર્ય, અરે આર્ય, ખલુ ભવાન ખરેખર તમે છો? આર્ય, ક્ષમતું અહતિ મામ, મને ક્ષમા કરો. સંન્યાસી તસ્ય પુષ્ટે હસ્તમ વિન્યસ્ય, સંન્યાસી તેના પુષ્ટ એટલે ખભા ઉપર, હસ્તમ એટલે હાથ, વિન્યસ્ય એટલે મૂકીને, સંન્યાસી તેના ખભા ઉપર હાથ મૂકીને કહે છે, દૌવારિક મયા તે પરીક્ષા કૃતા, મેં તારી પરીક્ષા કરી. ત્વમ યોગ્ય સ્થાને નિયુક્ત, તું યોગ્ય સ્થાને નિયુક્ત છે. ઉત્કોચાયલ અલોલુપા તાદૃશ્યા, ઉત્કોચાય એટલે લોભ લાલચ વગરનો, તાદૃશ્ય એટલે તને, પ્રભુનામ પુરસ્કાર ભાજનમ ભવતી, તું પ્રભુના પુરસ્કાર એટલે કે ઇનામનો પાત્ર છે. અહમ તવ પ્રામાણિકતા, હું તારી પ્રામાણિકતાના પ્રભુ સન્નિધવ, સન્નિધવ એટલે આગળ, પ્રભુની આગળ, રાજાની આગળ કથઈશ એટલે કહીશ. કુત્ર વર્તતે શ્રીમાન, તે મહાશય ક્યાં છે? કિમ અનુષ્ઠિતમ સંપ્રતિ સ, તે હાલમાં શું કરે છે? સંપ્રત એટલે હાલ, સ એટલે તે, હાલમાં તે કિમ અનુષ્ઠતિ, તે શું કરે છે? ફરી વાર બોલું છું મિત્રો, સંન્યાસી તેની પાછળ હાથ મૂકીને કહે છે, દ્વારપાળ મેં તારી પરીક્ષા કરી, તું યોગ્ય સ્થાને નિયુક્ત થયો છે. લોભ લાલચ વગરનો તમને પ્રભુના ઇનામનો પાત્ર છે. હું તારી પ્રામાણિકતાના રાજાની આગળ કહીશ. શ્રીમાન ક્યાં છે? તે હાલમાં શું કરે છે?